आनंदमूर्ति श्रीकृष्ण तत एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकात्वतः वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपते राजाधिराजाय नमो नमः परात्पराय सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारणकारणाय सर्वकर्मफलपदात्रे श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदा आनंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः कठिन तपकारिणे वनवासी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः साधु सेवा परायणाय श्री सर्जुदासाय नमो नमः बालरूपाय महामनोहराय तदपि अति समर्थाय श्री घनश्याम महाराजाय नमो नमः आदि गुरुवे सद्गुरुवर्याय श्री हरिस्वरूपाय महासमर्थाय गोपालानंद मुनये नमो नमः सर्व सद्गुण संपन्नाय सद्गुरु श्री मुक्तानंद स्वामीने नमो नमः सर्वोपरि निष्ठावते सद्गुरु श्री गुणातीतानंद मुनये श्री नित्यानंद मुनये च नमो नमः कवि सम्राट ब्रह्मानंद स्वामीने नमो नमः दासत्व मूर्तये श्री सुखानंद मुनये नमो नमः सिद्धमूर्ति शतानंद स्वामी स्वरूपानंद स्वामी सच्चिदानंद स्वामी सिद्धानंद स्वामी ने च नमो नमः सद्गुरु श्री व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने कृपानंद स्वामी ने च नमो महासमर्थ अंतर्यामी श्री रामदास स्वामी ने नमो नमः त्यागमूर्ति भायात्मानंद मुनि ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने च नमो नमः ग्रंथ लेखक आधारानंद मुनये मम गुरु श्री राधारमण स्वामी ने भक्त राज दादा खाचराय नमो नमः सर्वमुक्तेभ्यः प्रकट सर्व साधु हरि भक्तेभ्यो नमो नमः विक्रम संवत 2069 श्रावण सुद 9 गुरुवार 15 ऑगस्ट 2013 આજે હરિજયંતિ છે અને આજે સ્વાતંત્ર્ય દિન છે. ઘણા વર્ષોની ગુલામીમાંથી આક્રાંતાઓના સકંજામાંથી આજે ભારત આઝાદ થયું, આપણે સ્વતંત્ર થયા. સુખી ત્યારે થશું જ્યારે પરતંત્ર થશું ભગવાનને. જે ભગવાનને આધીન નહીં રહેતા, ભગવાનને નથી સોંપાતા, એ કોઈ આઝાદ નથી.
इंद्रिय अंधकार ने गमे एम करव मन फावे वा भोग मळे ए कोई आजादी नथी। आजादी तो इंद्रिय अंधकार नु आधीनपणु जतु रहे। काम करो लोभ आदि दोषों ने आधीन न रहिए। त्रण देह थी पर आपने आत्मा समझिए। आत्मा समझी नहीं पण परमात्मा में जो प्रीति न थाय भगवान ने अर्पण न थई जवाय तो साचा अर्थ में स्वतंत्रता प्राप्त थाती ज नथी। भगवान श्री हरिना चरण में आज स्वातंत्र्य दिने प्रार्थना करिए कि अमने साचा अर्थ में स्वातंत्र्य कृपा करीने आपो। આજના સદવિચારો, યશનું દાન દેવા જેવું કોઈ નિર્માનીપણું નહીં, એના જેવું કોઈ મહાન દાન નહીં। માણસથી ધન વસ્તુ પદાર્થ ભૂમિ વગેરેનું દાન થાય છે એ મોટે ભાગે યશ માટે થાય છે, પરંતુ યશ નથી અપાતો। યશ તો માણસ કોકના ભાગનો લૂંટી લે, અને સાચું સમજીએ તો સર્વ કરતા એક ભગવાન છે એમ સર્વશાસ્ત્ર કહે છે, કરતાને યશ મળે। આપણે જેટલો ભગવાનના ભાગનો યશ આપણે ખાતે રાખીશું, નોંધીશું, નોંધાવશું, એટલા ભગવાનના ચોર કહેવાશું। આ વાત આમ જ છે, કબ તક હમ ચોર રહેંગે। ભગવાનની ચીજને પોતાની માની લેવી, ભગવાનના કર્તૃત્વને પોતાનું માની લેવું, એનાથી મોટી કોઈ ભૂલ નથી। માટે ભગવાનને આપણે એમનું જે છે એ અર્પી દઈએ, એ જ સાચું જ્ઞાન છે, યશ આપણે હોય જ નહીં। કેમ જે આપણે કરતા નથી, આપણે માનીએ ન માનીએ માત્ર પપેટ છીએ, કોઈને આ વાત ગળે ઉતરે ન ઉતરે। નચાને વાલા કોઈ ઓર હૈ, હમ તો સિર્ફ નાચતે હૈ, મગર વો નચાને વાલા બહોત ઉદાર હૈ, ઇસલિયે હમકો એસા લગ રહા હૈ હમ નાચતે હૈ, મગર હમ નાચતે નહીં હૈ, ઓર કોઈ નચા રહા હૈ। એલિનોર રૂઝવેલ્ટ એમ કહે છે કે આપણે આપણી સંપત્તિ વિના લઘુતા ગ્રંથિ અનુભવી શકતા નથી। આપણે લઘુકા ગ્રંથિ અનુભવીએ છીએ ને કે હું બહુ નાનો છું એમ। આ પરમાત્માની આગળ નહીં, કોઈ મોટા સંત મોટા પુરુષ હોય એની પાસે એની વાત નથી। આ વાત ભૌતિક છે। કોઈને બે પાંચ બંગલા હોય અને આપણે એક જ મકાન હોય તો આપણે લઘુતા ગ્રંથિ એની આગળ અનુભવતા હોઈએ છીએ, તમે મહાન છો અને હું નાનો છું એમ। એ આપણી સંમતિ વિના તો શક્ય જ નથી। આપણે પોતે જ્યારે સંમતિ આપણને આપીએ ત્યારે જ આપણે લઘુતા ગ્રંથિથી પીડાઈએ, બાકી ન પીડાઈએ। માટે એવા ભૌતિક જે બધા ઊંચા નીચા ભાવો હોય એની સાથે ભગવાનના ભક્તને કોઈ નિસ્બત નથી। શ્રી હરિએ વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું કે એ તો સંસારનો માર્ગ છે, એમાં એવું હોય કે જેને એક ઘોડું હોય એના કરતાં પાંચ ઘોડા હોય એ મોટો, પણ આધ્યાત્મિક માર્ગમાં
ભગવાનના દરબારમાં એવું નથી. માટે વ્યર્થ એવી લઘુતા ગ્રંથિને આપણે નહીં સંમતિ આપવી, એવું ખોટું નહીં પીડાવવું. જે ભગવાન બધાના છે એ મારા પણ છે, જે ભગવાન બધામાં છે એ મારામાં પણ છે. જે ભગવાનનું બધું જ છે તેનો હું પણ છું. કંઈ ફેર નહીં. હરિ મારા હું હરિનો એ ભરોસો જાય નહીં. જે કરશે તે મમ હિતનું એ કદી ભૂલાય નહીં, એ નિશ્ચય બદલાય નહીં. બોલ દીજે. હું મારા હરિમમ રક્ષક એ ભરોસો જાય નહીં, જે કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. હું મારી રીતે બોલ્યો, હરિ મારા ને હું હરિનો. હરિ મારા ને હું હરિનો, ટૂંકું ટચ. બેનેડિક્ટ સ્પિનોઝા નામના કોઈ ભાઈ છે, જેઓ પહેલો નંબર લેવા માગે છે પણ લઈ શકતા નથી એવા ગર્વિષ્ઠ લોકો ખુશામતથી વહેલા દોરવાઈ જાય છે એમ કહે છે. જેઓ પહેલો નંબર લેવા માગે છે પણ લઈ શકતા નથી એવા ગર્વિષ્ઠ લોકો ખુશામતથી વહેલા દોરવાઈ જાય છે. ન સમજાણું? મને બી ન સમજાણું. કરો લ્યો અર્થ કરો. અપની આઝાદી કો હમ હરગિજ ભૂલા સકતે નહીં, સર કટા સકતે હે લેકિન સર ઝુકા સકતે નહીં. બોલો ને, મેં સમય આપ્યો ને ગુરુજી. મને એવું લાગે છે કે જેને મોટા થવાની બહુ વાસના હોય ને એને તરત જ બીજાના વખાણ ખાણની જેમ ઢોર ખાણમાં લેવાઈ જાય એમ એ તરત બીજાના વખાણમાં લેવાઈ જાય. નિર્માની હોય એ એને બચે ખુશામતથી. જેવો પહેલો નંબર લેવા માગે છે ત્યાં રહસ્ય છે. આપણે બધા અહીંયા ભજન કરીએ છીએ, જો આ બધા બાપાઓ ભજન કરે છે અહીં, જે આપણે આ ટીંબામાં આવીને રહ્યા છીએ એ બધા ક્યાંક ક્યાંકથી ભેગા થઈને રહ્યા છીએ. બધા દૂધમાંથી આમ તર ઉપર આમ આવી જાય, એમાં તરનું પોપડું છે. હવે કોઈના મનમાં એવું થઈ જાય કે બધા કરતાં હું હારો થઈ જાઉં, મારો નંબર પહેલો હોવો જોઈએ, સમર્પિતમાં પહેલો, સાધુમાં પહેલો, સાધકમાં પહેલો, પાળામાં પહેલો, હું પહેલો, બાકી બધા પછી. અને શું કહેવાય રવજી દાદા? ઓહ, અહમ બોલવામાં અહમ. હવે આવા જે માણસ હોય ને એ પહેલો નંબર લઈ શકતા નથી. જો ન લઈ શક્યા ચાલો એમ રાખો, એવા ગર્વિષ્ઠ લોકો પછી કઈ વાતથી ખુશ રહે? ખુશામતથી. સચ્ચાઈ તો છે નહીં, પછી બધી વ્યર્થ દાંભિક બાતોથી એને આનંદ માનવાનો રહ્યો એમ કહે છે આ ભાઈ. માટે અભિમાન છોડી દેવું, પરમાત્માને આધીન રહેવું. આપણે હાર્યા જીતા ઉપર પ્રીત ન હોય. યોગેશભાઈ કોકની વાત કરતા હતા કે સ્વામીજીએ અંતકડી રમાડી, એમાં પછી બે એ એ વાત કરું તો યોગેશભાઈ પછી શું કર્યું? પહેલાં બે છેલ્લે રહ્યા એમાં સમજવા જેવો પોઈન્ટ સમજવા, એ છે વાત. બીજાને યશ દેવો, નમી જવું. તો એ સ્વામીજીની હાજરીમાં અંતાક્ષરી રમાણી, તો જે છેલ્લે પછી બે જણા રહ્યા બીજા હારી ગયા, બીજા બધા હારી ગયા કરી નંબર પૂરો થયો. તો જે જીતી શકે એમ હતો ને, જે હારી શકે એમ હતો, તો જીતી શકે એમ હતો ને એણે પોતાની જીત સામેવાળાને આપી દીધી, એટલે આગળ બોલ્યો જ નહીં, એટલે એ હારી જીતી ગયો અને ઓલો જીતી ગયો. યે બાત હૈ
તો રામસુખદાસજી મહારાજનો ખૂબ જ રાજીપો મળ્યો એને. હા, જેણે હાર જીત આપી દીધી ને એને ખૂબ જ રાજીપો આપ્યો. બોલો, મને અમેરિકાના હરેશ સાવલિયા એક એના મિત્રની વાત કરતા હતા, એકવાર મેં કરી હતી, ગજબ વાત હતી. મને એ કહેતા નહીં આવડે, કારણ કે એ એવું કહેતા અમે બે હારે ભણતા, અને એક મિત્ર હતો એને બહુ સારી પરીક્ષા આપીને કંઈક હું નાપાસ થયો હતો એવી કંઈક વાત ભૂલી ગયો છું, પણ એને સર્ટીમાં નાપાસમાં નામ આનું ને એનું પાસમાં એમ કહી નાખ્યું. બોલો, પોતે નાપાસ થઈ ગયો અને ઓને પાસ કરી દીધો. હારે છે એ જીતે છે આ માર્ગમાં, આ માર્ગ એવો છે. આપણે અહીંયા 450 સાધુ ભેગા થયા અને સીજીવાડીમાં આપણે આનંદ ખાતર મોટા મોટા વડીલ સંતોને સંગીત ખુરશી રમાડ્યા, મોટા મોટા શાસ્ત્રીઓને, મોટા મોટા મહંતો, બધાને આનંદ થાય એટલા માટે. એમાં તમે જોયું હતું બાપુ સ્વામીને ખુરશી મળે એમ હતી, તો એણે છોડી દીધી અને શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજીને જીતાડી દીધા. એ મેં જોયું હતું બેઠા બેઠા, અને મેં સ્પષ્ટ કહ્યું હતું, આ તમને બધા સંતોને સંગીત ખુરશી હું રમાડું છું એમાં મારું સૂક્ષ્મ દર્શન છે. ત્યારે બોલ્યો હતો કે ધન્ય છે બાપુ સ્વામીને, વડતાલની ખુરશી શાસ્ત્રી સ્વામીને દઈ દીધી એમ હું બોલ્યો હતો. કારણ કે અમે બધાએ ખૂબ આગ્રહ કર્યો હતો કે તમે હજી વડતાલના મહંત રહ્યો, પણ એમણે હાથ જોડી દીધા. મને કે જ્ઞાન સ્વામી રવા દો, મારે હવે નથી રહેવું. હોય અમુક હોય, મને બહુ આનંદ થાય. એમને દંડવટનું અંગ છે, રોજ 1000 દંડવટ કરે. કેટલા? 63 વર્ષની ઉંમર. કેટલી? અમે ધોલેરા ગયા હતા પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામીની ખબર કાઢવા. ધોલેરામાં એક સ્વામી છે, બહુ મહાન સ્વામી છે, 93-94 વર્ષના છે, પણ પાસે બેસી એટલે હૈયું ટાઢું થાય. અતિ અહમ શૂન્ય. તો ત્યાં વાત થઈ હતી અમારે, બાપુ સ્વામી કે સ્વામીને રાજી કરવા વાત કરતા હતા. આમ તો નહીં બોલતા કોઈને, બસ મોટા સ્વામીને રાજી કરવા આજ 1100 દંડવટ કર્યા એમ. તો મોટા સંત હોય ને તો રાજી થાય. પછી મેં પૂછ્યું, મેં કીધું તમે આટલા બધા દંડવટ કરો તો તમને ગોઠણે છોલાઈ ન જાય? મને કે ગોઠણ ધરતી અડવા દઉં તો છોલાઈ ને. મેં હું કહું છું, અડવા જ નહીં દેવાનો ગોઠણ. મને કે 1000 દંડવટ કરવું એમાં એકેય વાર. મેં 63 વર્ષની ઉંમર અને ગોઠણ અડ્યા વગર તમે દંડવટ કરો, મને કે એમ જ કરાય, ગોઠણ ન અડાડાય. મને કે એ રીત ખોટી. આમાંથી તમારે ને મારે શીખ લીધા જેવી છે. પછી હું બંધ થઈ ગયો. મેં કીધું મારે 53 અને 63 દહ વર્ષ ઉંમર નાનીને ગોઠણ અડાડું છું એ તે કાંઈ શોભતું છે? બંધ કર્યું મેં તો. એવી વાત છે. લ્યો, આ બાપુ સ્વામીએ હાર સ્વીકારી લીધી, આપ જીતો. બસ અદ્ભુત વાત છે ને. જો અયોધ્યામાં રાજગાદી ઉપર બેસવાનો કોઈને હરખ નહોતો. બોલો, ભરત બેહે ભાઈ રામ બેહે, આમ હામેથી બધા હાર સ્વીકારતા, હો તમે ગાદીપતિ થાઓ, અમે એમને આમ તમારી સેવામાં રહીશું છે ને. અને જે દિવસે મહારાજે ગઢડામાં મંદિર કર્યું, વડતાલમાં મંદિર કર્યું, તે દિવસે ધોલેરામાં જૂનાગઢમાં પરાયણે મહંતાએ આપવી પડતી. 500 પરમહંસમાં કોઈ મહંત થવા, કોઠારી થવા, સત્તા લેવા રાજી જ નહીં ને.
બધા વગડામાં નદી કાંઠે જઈને ધ્યાન કરવાના જ અંગવાળા. ખબર છે ને તમને બધાના વાતની? બોલો. પહેલ વહેલા એકવાર પરાણે બેહાડવા પડ્યા, પછી વાંધો ન આવ્યો અને વાંધો આવ્યો. ધન નારી કા ત્યાગ કરે પણ માન મે લપટાવે માયા, કૌશેત જી નહીં જાવે, કૌશેત જી નહીં જાવે માયા, કૌશેત જી નહીં જાવે. મહા ઉપાધિ છે ભાઈ. સમસ્ત સાધનો કી ઉત્પત્તિ કા મૂલ જાને હુએ અસત કા સંગ હૈ. સ્વામી શરણાનંદજી મહારાજ કહેતે હૈ સમસ્ત અસાધનો કી ઉત્પત્તિ કા મૂલ જાને હુએ અસત કા સંગ હૈ. જાને હુએ અસત કા, જાના અસત હૈ ફિર ભી હમ ઉસકા સંગ કરતે હૈ, બસ યહી સમસ્ત અસાધનો કી ઉત્પત્તિ કા મૂલ હૈ. એક બાર જાન લ્યા તો ફિર સંગ ક્યું કરતે હો? સમજ લ્યા યહ જૂટા હૈ તો છોડતે ક્યું નહીં? ઇસકા અર્થ યહ હોતા હૈ સહી તરીકે સે નહીં જાના, ઉપર ઉપર કોરા જાના હૈ. યોગેશભાઈ એક વાત આપને બહુ અચ્છી કી થી, દેવકી માં કી, વો સ્વામી શરણાનંદજી કે પાસ આયે થે, ઉનકા પ્રશ્નો કા સમાધાન નહીં હોતા થા, તબ સ્વામીજી કે પાસ આકર ઉન્હોને જો જો બાત કી, બાદ મેં સ્વામીજીને જો ઉત્તર દિયા વો બાત હમકો સુના દો. એક કેવા હતા, કોણ હતા એ થોડુંક કહેવું પડશે ને? પ્રોફેસર, એમ એ મનોવિજ્ઞાનના પ્રોફેસર દેવકીબેન હતા. તો એ સ્વામીજી પાસે આવ્યા તો એને એક આક્રોશ હતો આમ કરીને કે સ્વામીજી મેં જો ચાહતી હું વો હોતા નહીં હૈ, જો હોતા હૈ વો ભાતા નહીં હૈ, ઓર જો ભાતા હૈ વો રહેતા નહીં હૈ, તો યે ક્યા દશા હૈ હમ લોગો કી? વાહ, એમ એને આક્રોશ હતો. ફિર સે સુનાવો જી. જો મેં ચાહતી હું વો હોતા નહીં હૈ, હોતા નહીં હૈ, જો હોતા હૈ વો ભાતા નહીં હૈ, ભાતા નહીં હૈ, ઓર જો ભાતા હૈ વો રહેતા નહીં હૈ, વો રહેતા નહીં હૈ. તો સ્વામીજીએ બહુ સરસ ઉત્તર આપ્યો કે જબ તુમ ચાહતી હી હો કે જો ચાહતે હૈ વો હોતા નહીં, તો ચાહ રહિત ક્યું નહીં હોતી હો? સીધો ચાહ હી છોડ દો. છોડ દો. એક વાર મારે એવું થયેલું, મેં કંઈક આવી જ ફરિયાદ અમારા ગુરુજીને કરી હતી, તે એક ગાયે સીધો જવાબ આપ્યો ને મને કે તો પડ્યું મેલ ને, હું કામ કરે તો થયું. સ્વામીજી એક પ્રસંગ યાદ આવ્યો છે. હા હા. રામસુખદાસજી મહારાજની સભામાં બેઠા હતા ને, તો એમને પ્રસંગ કીધો. એક સંતને વિચારે મગજ ચડી ગયું. ચડી જાય ક્યારેક. હા, એ તો આટલું વિચારે ચડી ગયું કે કેમ શાંતિ મળે નહીં. તો એટલે માયા હોય ને, મિસ બહેનો હોય, એને તો સંતો પ્રત્યે લાગણી હોય, તો ભેટ કેળું આપવા આપ્યું એમને સંતને, કે લ્યો કેળું લ્યો કેળું એવી રીતે. તો કે આ મૈયા મગજ કામ નહીં કરતા એવું કંઈક કીધું સંતે. તો કે પકડી બાદ છોડ દો ઓર કેલા પકડો. તો સ્વામીજી કે ના, ઈ બાઈ જે છે દેહાતી બાઈ હતી, ઈ જ્ઞાન આપી ગઈ અને સાચે વાત મૂકી દીધી તો શાંતિ થઈ ગઈ. ઇતિહાસના સદવિચાર. પકડી બાદ છોડ દો કેલા પકડો, પેટ ભરેગા ઉસમે સે તો કુછ નહીં મિલેગા. આઝાદ હો જાઓ, પકડી વાત કહો મૂકી દો એટલે આઝાદ. પ્રશ્નોત્તરી. સમૂહમાં રહેવાના ફાયદા શું?
સત્સંગ સમુદાયમાં રહેવાના ફાયદા. મને એક વાતની ખબર છે, હું કહી દઉં, મનનું ધાર્યું જરાય ન થાય, એ મોટા મોટો ફાયદો. આમ મન કેમેય જીતાય એમ નથી, પણ સમૂહમાં રહીને એટલે હરખું થઈ જાય. એ મનુ બાપાને ખબર છે નહીં તો એ કે એક જ દુઃખ, મન ધાર્યું કાંઈ ન થાય. સમૂહ જીવન કોના માટે લાભદાયી અને કોના માટે નુકસાનકારક છે બતાવો. જેનો ગુણગ્રાહી સ્વભાવ હોય અને પોઝિટિવ સ્વભાવ હોય તેના માટે લાભદાયી, અને જેના અભાવ ગુણ લેવાનો સ્વભાવ હોય તેના માટે દુઃખદાયક છે. કેમ? કારણ કે જે અભાવ ગુણ લેવાનો સ્વભાવ હોય એ અભાવ લીધા કરે એટલે પોતામાં બધા દોષો આવ્યા કરે, અને એણે કરીને એ પોતે હાવ પાયમાલ થઈ જાય છે, કોકનો દ્રોહ કરી બેસે ને સત્સંગમાંથી પડી જાય છે. અને જેને ગુણગ્રાહી સ્વભાવ હોય તે તો ગુણ લેતો લેતો પોતામાં અનેક ગુણો ગુણવાન બની જાય છે, સાધુતાવાળો બની જાય છે. ધન્યવાદ. સમૂહરૂપી સમુદ્રના રત્નો હળહળ વિષ અને વડવાનળ કોને જાણવા. સમુદ્ર મેં દો ચીજ હે, સાચા રત્નો એ છે ને વડવાનળ અગ્નિ પણ છે. વાસુદેવ. સમૂહમાં સત્સંગરૂપી સદરત્નો છે, બીજાનો અભાવ આવે એ હળહળ ઝેર છે, અને કોઈ આપણને વઢે ટોકે એ વડવાનળ અગ્નિ છે. કેળવણી કોને કહેવાય? પુરુષોત્તમ. આત્મવિશ્વાસ અને મિજાજ ગુમાવ્યા વગર સહન કરવાની શક્તિ એટલે કેળવણી. સરસ. દોષો સામે આકરા થવા બાબતે શું વિવેક રાખવો? બીજાની ભૂલોનો, દોષોનો, નબળાઈનો ન્યાય તોડવો નહીં, ઉદારતા રાખવીને ક્ષમા ભાવનાથી લેટ ગો કરવું, પણ પોતાના દોષો નબળાઈઓ પ્રત્યે કોણી લાગણી નહીં રાખવી, કડકમાં કડક ન્યાય કરવો. માણસ વિશેષપણે ભગવાનની આસ્થા ક્યારે કરે છે? બોલો. એને જે કંઈ જોયું છે, દેખાવા મિલાની એ મળતું નથી, અને કરે છે એનું પરિણામ આવતું નથી, ત્યારે વિવશ થઈને ભગવાનમાં આસ્થા કરે છે. સરસ. શ્રીહરિ ઉત્સવ સમયમાં વિચરણ વગેરે કરતા તેની પાછળ શું આશય હતો? ઇટાલિયાજીના પોઝવી. હરિભક્તોનું હિત થાય અને સત્સંગ રૂડું થાય એવા છે. સરસ. હરિભક્તોનું ભલું કરવા માટે જ ભગવાન વિચરણ કરતા હતા, બધાને ભેળા કરતા, ઉત્સવ કરાવતા, સમય આનંદ જે કંઈ, બધાની પાછળ ઓનલી એક જ આશય, સબકા ભલા હો, સર્વ જીવિતા. પર 11મું તરંગ 30માં આવ્યા આપણે. એકાદશીના ફરાળ પછી સાંજે આરતી અને ધૂન કરી. 1-7 ચોપાઈ સુધીમાં ભોજન લીલાની વાત છે. 8-14માં જેવા વક્તા તેવા શ્રોતા બને. 15-31 લોભની દુષ્ટતા અને 32-40 લીલા. ધોરાજીમાં ભગવાન શ્રી હરિએ એકાદશીનું વ્રત કરાવ્યું. સૌરાષ્ટ્ર પ્રદેશના દરબાર જીનાભાઈ વગેરે હરિભક્તો ફરાળ કરાવવા માટે વિવિધ પ્રકારની ફરાળી વસ્તુઓ લાવ્યા હતા. બધાને ફરાળ થાય ને એટલે કોઈ પેંડા લાવ્યા, તો કોઈ બરફી લાવ્યા, કોઈ હરિભક્ત કેળા લાવ્યા, કેટલાક તો ચીભડા તોડી લઈ આવ્યા. લ્યો, કેટલાક હરિભક્તો જે નજીકના ગામમાં રહેતા હતા તેઓ હરખભરે હૈયે જમાવેલું દહીં લઈ આવ્યા. શ્રીહરિએ પ્રથમ હેતથી તે ફલાહાર પોતે કર્યું, અને પછી સંતોને બોલાવી ફલાહાર કરવા બેસાડ્યા. શ્રીહરિ જ્યારે ફરાળ કરી રહ્યા ત્યારે સંતોને પીરસવા માટે આવ્યા. હરિભક્તો જેટલા પ્રકારનું ફરાળ લાવ્યા હતા તે સર્વને શ્રીહરિ પોતે સંતોની પંગતમાં ફેરવતા હતા. આ જોઈને હરિભગતને આનંદ બહુ થયો અને કહેવા લાગ્યા, અહો આવો સમય ક્યારે આવે? અનંત યુગો સુધી તપ કરવામાં આવે છતાં આવો અવસર ક્યાંથી આવે? અનેક યુગ સુધી રખડતા રહ્યા ત્યારે આવો અવસર આવ્યો છે. અમારા ભાગ્યને ધન્ય છે, ધન્ય છે તેનું વર્ણન થઈ શકતું નથી. હરિભક્તો પરસ્પર આવી વાતો કરતા હતા, કારણ કે તેમને સંતોના ઉપર અત્યંત સ્નેહભાવ હતો. એટલે એમની લાવેલી વસ્તુઓને ભગવાને પોતાના હાથથી જ્યારે પંગતમાં સંતોને પીરસી ત્યારે તેઓ રાજી રાજી થઈ ગયા. આખી વાત ભાવ ઉપર છે. ભાવ હોય જી હા લગાહી જાહી,
ક્રિયા અલૌકિક દેખે તાહી ભાવ હોય જિયા લગહી જાહી ક્રિયા અલૌકિક દેખે તાહી વક્તા મે વરતે યુગ હી જૈસા શ્રોતા મે આવે ભાવ હી તૈસા વક્તા મે વરતે યુગ હી જૈસા શ્રોતા મે આવે ભાવ હી તૈસા. અહીંથી એક સરસ વાત સમજાવવાનો પ્રયાસ ગ્રંથકારે કર્યો છે. પહેલી વાત તો એ કરી, ભાવ હોય જિહા લગહી જાહી, જેને જેના ઉપર જ્યાં સુધી ભાવ હોય ત્યાં સુધી તેની બધી ક્રિયાઓ અલૌકિક દેખાય. જ્યાં સુધી ભાવ હોય ત્યાં સુધી તેની બધી જ ક્રિયા અલૌકિક દેખાય, વખાણ જ ક્રિયા કરે. પણ જો ભાવ વયો જાય તો અલૌકિક ક્રિયા હોય ને એ લૌકિક દેખાય, ભાવના જો હોય તો લૌકિક ક્રિયા હોય તે પણ એને ગુણાતીત દેખાય. ભાવમાં આટલી તાકાત છે. બોલો. ભાવ હોય જિહા લગહી જાહી ક્રિયા લૌકિક દેખે તાહી ભાવ હોય જિહા લગહી જાહી માટે આ દિવ્ય સત્સંગમાં કોઈનો અભાવ ન આવવા દેવો. વ્યવહાર છે, લેતી દેતી છે, કામકાજ છે, ઘર્ષણ થાય પણ અભાવ આવી જાય ને આપણા મુખેથી એમનું આંકું બોલવા મંડાય ત્યાં સુધી વયું ન જવું. આ એકબીજાના સ્વભાવ હોય, નબળાઈ હોય, ભૂલ હોય 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 બધું હોય, પણ ઉદારતા રાખો, બીજાની ભૂલને સહજ લ્યો, માફ કરતા રહ્યો, તે પ્રત્યે ઉદાર રહ્યો અને પોતાની ભૂલને ગંભીરપણે લ્યો, કડક હાથે એની હારે કામ લ્યો અને પોતાને માફ નહીં કરો, પૂરો ન્યાય કરો. સ્વામી સરળાનંદજીએ આ વાત ઉપર બહુ વજન દીધું છે કે પોતાને માફી ન આપો ભાઈ, ન્યાય કરો પોતા સાથે. વક્તા મે વરતે જુગ હી જૈસા શ્રોતા મે આવે ભાવ હી તૈસા વક્તા મે વરતે જુગ હી જૈસા શ્રોતા મે આવે ભાવ હી તૈસા શ્રોતા મે આવે ભાવ હી તૈસા શ્રોતા મે આવે ભાવ હી તૈસા. હવે વક્તા શ્રોતાની એટલી બધી મનનીય વાત કરે છે, અણમોલ. આ વાત વચનામૃતમાં આવી છે કે વક્તામાં જ્યારે કોઈ પ્રકારનો દોષ ન હોય તે સમયે એની પાસેથી જ્ઞાન સાંભળો. વક્તા ખુદ રાગ દ્વેષમાં પકડાયેલા હોય અથવા તો ગમે તે ઉકળાટમાં કે ગુણમાં વર્તતા હોય, સ્વભાવમાં વર્તતા હોય, એવા સમયે એની પાસેથી તમે વાત સાંભળો તો તમારું બગડે, એના દોષ તમારામાં આવી જાય. એ વાત અહીંયા બહુ વિસ્તારથી ને સરસ કરે છે. વક્તામાં જેવો યુગ વર્તતો હોય તેવો શ્રોતામાં આવી જાય છે, શ્રોતામાં એવો ભાવ આવી જાય. બોલો. શબ્દમાં બહુ તાકાત છે એમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું. કોઈ વિદેશીએ એવી વાત કરી, ખોટી વાત થઈ, હો વાર કરો ને તો સાચી થઈ જાય. અને આપણા મોટા સંતો કહેતા કે માણસો જો ધારે તો ગાયનો વાઘ કરી નાખે, ચાર વાર કહે એટલે. માટે વક્તામાં જેવો ગુણ હોય એવો સાંભળનારામાં આવી જાય છે. વક્તાને કોઈના ઉપર અભાવ હોય ને તમે જો એને સાંભળ્યા કરો તો તમને એના ઉપર અભાવ થઈ જાય. વક્તાને જો કોઈના ઉપર ભાવ હોય ને તમે એની વાત સાંભળ્યા કરો તો તમને એના ઉપર ભાવ થઈ જાય.
વક્તા જેવો ગુણ શ્રોતામાં આવે. બહુ સરસ બોલે, મજા આવે એવું ચેપ્ટર છે. શ્રોતા જો કહાવે જેતા વક્તા કે આધીન હે તેતા, શ્રોતા જો કહાવે હવે જેતા વક્તા કે આધીન હે તેતા, શ્રોતા જો કહાવે જેતા વક્તા કે આધીન હે તેતા. ભાવ કુભાવ અંતર મે આવે, ભાવ કુભાવ અંતર મે આવે, વક્તા તા સુનાવે કહાવત જે તો સોનાર કે સો હાથ હે તે તો, સોવરણ કો ઘાટ કહાવત જે તો સોનાર કે સો હાથ હે તે તો, સોનાર કે સો હાથ હે તે તો. દાખલો આપી દીધો, સોનાનો ઘાટ સોનીના હાથમાં છે, કેવો ઘડવો કેવો નહીં, એમ શ્રોતાઓનો કેવો ઘાટ ઘડવો એ વક્તાના હાથમાં છે. વક્તામાં જો કળિયુગ વર્તતો હોય તો શ્રોતામાં કળિયુગ આવે, વક્તામાં રજોગુણ વર્તતો હોય તો શ્રોતામાં રજોગુણ આવે, ત્રેતાયુગ દ્વાપર વર્તતો હોય તો, અને વક્તામાં જો સતયુગ વર્તતો હોય, સત્વગુણ વર્તતો હોય તો શ્રોતામાં સત્વગુણ આવે. વક્તા જો ગુણ પર હોય તો શ્રોતા ગુણ પર થાય, વક્તા જો પ્રભુ પરાયણ હોય તો શ્રોતા સાંભળતા સાંભળતા પ્રભુ પરાયણ થાય, વક્તા જો સ્વાર્થી હોય તો વક્તાની વાત સાંભળતા સાંભળતા શ્રોતા અને ચેલા સ્વાર્થી થાય, વક્તા જો બંધાયેલો હોય તો એને સાંભળનાર એના શિષ્યો પણ બંધાય, ન બંધાયેલા હોય તોય. વક્તાને ભગવાનનો જો બહુ મહિમા હોય તો એને સાંભળનારાને ભગવાનનો મહિમા થાય, વક્તાને ભગવાનમાં બહુ પ્રેમ હોય, જગતમાં અભાવ હોય, વિષયનો ત્યાગ હોય તો શ્રોતાઓમાં પણ એ ગુણ આવે, ન હોય તો ન આવે. વક્તાને વ્યવહારનો બહુ મહિમા હોય તો એને સાંભળતા સાંભળતા શ્રોતાઓમાં એ આવે, વક્તાને મંદિરની મહાનતાનો સંસ્થાનો સંસ્થાપક થવાનો જો અંદર ભાવ હોય ગૌરવ હોય તો એવા વક્તાના ચેલાઓ શ્રોતાઓ પણ ખૂબ એવી મહત્તા માનનારા થાય, એને ખૂબ સંસ્થાનો મંદિરનો મહંતાઈનો સત્તાનો મહિમા થાય. આ ખાલી વ્યાસાસને બેસીને વક્તાપણું કરવાની વાત નથી, હાલતા ચાલતા ખાતા પીતા હૂતા એકાંતમાં પણ બોલનારાનો ભાવ સાંભળનારામાં આવે છે. જાહેર સભામાં ત્યાગ વૈરાગ્યની વાત થાય અને ખાનગીમાં જો ધનનો મહિમા કે સંસ્થાનો મહિમા કે માન મોટાઈનો કે સત્તાનો મહિમા ગવાતો હોય અંદરો અંદર તો એ ગુણ પાછળ નામ ઘૂસી જાય. એક ગુરુએ એના ચેલાનું એમ કહ્યું, તમને ખબર છે આ સંસ્થા કેમ ઊભી કરીશ, લોહીનું પાણી કરીને કે તાર થઈશ, આને શું કહેવાય? કોણ કહેશો?
આપસે મુજે બોલી બોલી એને સંસ્થાનો મહિમા હોય એટલે એ એમના વ્યક્તિ હોય ને એમ જ કે તમને ખબર છે આ કેમ ઊભી થઈ છે, મેં આના માટે આખી જિંદગી હોમી દીધી છે, કેટલું ભેગું કરવું પડ્યું છે, મારે કેટલું સાંભળવું પડ્યું છે, એટલે આને હરખી સાચવજો આ કાંઈ જેમ તેમ નથી થઈ એમ. અને હું કીધું કહેવાય એમ કહું આને સંસ્થાનો મહિમા કીધો કહેવાય ઘાલ્યો ને ઓલ્યાને. હા હવે ઓલ્યાને શું આવશે, ભગવાનનો મહિમા આવશે કે આ ભેગી કરેલી માયાનો? ભેગી કરેલી માયાને એ વાત છે તાર. હવે આ પાછળના ચેલા પછી આ સંસ્થા સાચવવાની એની મહાનતાએ કરવાની સત્તા સાચવવા બાદશે બીજું કરશે. પણ જેને એમ કીધું હોય કે આ આપણે જે કંઈ કર્યું છે એ કોઈ મહત્વ નથી, આના સારું કાંઈ આપણે ભેખ લીધો નથી, આના સારું કાંઈ આપણે જીવતા નથી, આની શું આપણે પડીશ? ભગવાન ભજો એમ વાતું રાખી હોય તો આપણે સાધુ કામ થયા ભગવાન મેળવવાને, તો સંસ્થાનો મહિમા હું આવી ગયો? ઘેટું શું કામ લાવ્યા હતા ઊંઈ ને હારું? આ તો ભગવાન ભજાય આપણે પાંચ માણાને એટલે હોય, બાકી આનું માધ્યમ હું? એનું માધ્યમ હું? એમ હોય ને એમ હોય, આ બધું એને મેળે મેળે હોય, અમથું અમથું હોય, સહજ હોય. જે ભગવાનના મોટા સાધુ મોટા પુરુષો મોટા ભક્તો હોય એને ભગવાનનો મહિમા હોય, અને ભગવાન ભજતા હોય ભજાવતા હોય એને લઈને રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ બધું હોય, પણ મહિમા તો ભગવાનનો રખાય ને, આનો થોડો રખાય. આ તો જેટલું ભગવાનની સેવામાં ભક્તોની સેવામાં સમાજની સેવામાં જગતની સેવામાં કાયમ લાગ્યું એટલું સાચું, બાકી તો બાંધે હડે હેરાન કરે રાગદ્વેષ થાય ખેંચા ખેંચ થાય મારામારીને ખૂન ઉદી વાત જાય કોર્ટ કબીલા પોલીસ આ તે ધમાલ, મહિમા ઘરી ગયો એટલે. પાછો હોય સત્તાનો ધનનો સમૃદ્ધિનો મહિમા, અને વાત એવી વિચિત્ર થાય એને કયા શબ્દોમાં રજૂ કરવી ખબર નહીં, વાત વિચિત્ર બહુ થાય. કલ્યાણ માટે અમે આ કરી છે એવું બધું થાય, ભગવાન જાણે કલ્યાણ કેમ હશે, ક્યાંક નહીં હોય એવું એમય હું કહેતો નથી, પણ એ બંધ નહીં બેતો. કોઈક જગ્યાએ હોઈ શકે મહાભારતના યુદ્ધ જેવું બધાના કલ્યાણ માટે યુદ્ધ થતું હોય, બાકી તો મોહના માર્યા બધા લડી મરે છે. પણ શ્રોતાઓ બધા વક્તાને આધીન હોય છે, બોલો જેવો મહિમા નાખી નાખી કરે એવો આવવાનો વાહેલા. મુખ્ય વક્તા હોય એ બધાને ભગવાનમાં જોડતા હોય ભગવાનનો મહિમા કહેતા હોય, પણ મુખ્ય ગુરુ જે જ્ઞાની વક્તા એની પડખેના જે ચેલાઓ એનું જો થોડુંક ફરી ગયેલું હોય તો એ પછી ગુરુનો મહિમા દેવા માંડે, કાં ગુરુએ કર્યું હોય ભેગું સંસ્થા કાં કે એનું માધ્યમ કરવા માંડે, બસ ભગવાન ગોણ પડી જાય, ઢોલકું ઊંધું વાગવા માંડે, પછી શાંતિ રહે નહીં. પછી જે મુખ્ય હોય એને એમ થાય કે હું આટલી આટલી રેડિયો નાખીને કહું છું કે એટલે આમ નહીં આમ, તોય પણ આમ કેમ વાહે થાય છે? એનું કારણ એ કે તમારી પછીના જે વક્તાઓ છે એનું ફરેલું છે ને એમાં આ બધું હરખું નથી ચાલતું, તમે આમ ખેવો છો ને એ થોડું આમ ખેંચ એટલે લોચા લાપસી થાય, કારણ કે સમાજ તો વક્તાને આધીન છે. શ્રોતા જો કહાવે જેતા વક્તા કે આધીન હે તેતા, ભાવ કુભાવ અંતર મેં આવે વક્તા તાકુત જૈસે સુનાવે. જોયું વક્તા જેવું સંભળાવે તેવો ભાવ કે કુભાવ શ્રોતાના અંતરમાં આવે છે.
બોલો, જેવું લખે જેવું સંભળાવે આવું દુનિયામાં બહુ બન્યું છે. હિટલરે એવું લખ્યું, એવા ભાષણો કર્યા, એમાં કેટલોય દુનિયામાં નુકસાન થયું. એક વાત નિશ્ચિત કરી લેવી કે સોતા વક્તાને આધીન હોય છે, સોનાના જેટલા ઘાટ છે તે બધા હોનીના હાથમાં હોય છે, અને લોખંડનો જેટલો ઘાટ છે તે પણ લુહારના હાથમાં હોય છે. જે જે કારીગરી કલા કહેવાય છે તે બધી કારીગરી કારીગરના હાથમાં હોય છે. તે રીતે જ આ દુનિયામાં જે સામાન્ય મનુષ્યો છે તે જ્ઞાની પુરુષોના હાથમાં રહ્યા હોય છે. જ્ઞાની પુરુષની જેવી રુચિ હોય તેવી તે સામાન્ય મનુષ્યોની રુચિ કરી દે છે. બોલો, જ્ઞાની માણસો, વાડડાયા માણસો, વક્તાઓ બીજા બધાની રુચિ પોતાના જેવી વાતે કરીને કરી દેશે, ઊભી જ કરી દે. હારી હોય તો હારી કરી દે. અહીંયા જ્ઞાનીનો અર્થ એટલો થાય કે જાણકાર માણસ, વાડડાયા માણસ, એનામાં જેવી રુચિ હોય એવી એના શ્રોતાઓમાં કરી દે. જગતમાં જે સામાન્ય માણસો છે તેઓ તો પોતાના કામકાજમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. પોતાનું પેટ ભરવા જે ઉદ્યમ કરવાનો હોય તેમાં જ તે પ્રવીણ હોય છે. એમાંથી નવરાઈ થતા નથી અને બીજી એને કાંઈ ખબર પડતી નથી. તેથી જ્ઞાની વક્તા તેને જેવા ઘડે તેવા તે તૈયાર થાય છે. આમ છે આખી દુનિયામાં, બધા સંપ્રદાયોમાં. અને જેને જેટલી સંપત્તિ હોય તેટલી તેનાથી અન્નવસ્ત્રાદિકે કરીને સંતોની સેવા થાય છે, સમાજના માણસોથી. અર્થાત તેઓ શક્તિ પ્રમાણે સેવા કરતા જ હોય છે. હવે અહીંથી વાત બદલે છે. જે કોઈ જન પોતાની સંપત્તિ જોયા વિના અધિક સેવા કરે તો પછી તે ફરીવાર ક્યારેય સેવા કરી શકતો નથી. માટે એક વિવેક છે, ભાવ ઘણો અંદર ઉછાળા મારે તો પણ સંપત્તિ અનુસાર સેવા કરો. વધારે બી નહીં, ઓછી બી નહીં. સંપત્તિ ખૂબ હોય તો ખૂબ સેવા કરો, સંપત્તિ ઓછી હોય તો ઓછી સંપત્તિથી સેવા કરો, ન હોય તો બિલકુલ ન કરો. બીજાને કરતા ભાળીને આપણે કરવું જ જોઈએ એવું કાંઈ નહીં. અથવા કોઈ તેની પાસેથી તેની સંપત્તિને જોયા જાણ્યા વિના આગ્રહથી વધારે સેવા કરાવે, પેલો વધારે એની મેળે કરે, અથવા તો કોક વધારે સેવા કરાવે, તો તે વટકેલી ગાયની જેમ ફરીથી ક્યારેય આપે નહીં. બોલો, પછી અભાવ આવી જાય. હમણાં હરિભક્તે મને વાત કરી, સ્પષ્ટ રૂપમાં કરી, કે એક જગ્યાએ મેં પોતે આખે આખું જે એમને જોતું હતું તે લઈ દીધું. 12 લાખની એ વસ્તુ થતી મેં પોતે લઈ દીધી આખી એ સંસ્થાને, કે જાવેના પૈસા હું આપી દઉં, તમને જરૂર છે તો આ લઈ લો. છતાંય પણ મને કે ગુરુજી, એમણે એને માટે પાછા હપ્તાઓ કરીને ઉઘરાવ્યું, ત્યારે મને બહુ દુઃખ થયું કે હું તમને એ બાબતના પૂરા પૈસા આપું છું તો પણ હવે તમે લોકો પાસેથી શા માટે ઉઘરાવો છો. પછી કે મને અભાવ આવી ગયો, મારી સામે જ કે સભામાં એણે આ કર્યું. પછી મન પૂછે પાછા, મન કે મારા દિલમાં શું વીતી છે મને કહો. હું બોલ્યો નહીં, ફરી વાર મને કહે સ્વામીજી કહો, મારા મને શું વિચાર આવ્યા છે મને કહો. એટલે મેં એને કીધું, મેં કીધું તમને એવા વિચાર આવ્યા હશે કે હવે અહીં ન દેવું. મને કે બસ નક્કી કર્યું મેં, હવે અહીંયા એક પૈસો ન દેવો. આને પાટું માર્યું કહેવાય, ગાય વટકી અને માર્યું પાટું. દેવાનું પરોર્યું, દોણું તોડી નાખ્યું, દોયેલું દૂધ ઢોળી નાખ્યું. બોલો, આવું થાય છે, બહુ જગ્યાએ થાય છે. મને કે હવે ન દે ત્યાં. મને મનમાં દુઃખ થયું. મેં કીધું આવું ન કરતા હો તો આ દૂધણી ગાય તમને જ્યારે જોઈએ ત્યારે દૂધ આપે. હવે આને તમે દંડીકો મારીને ખીજવી છે કે હવે આ દૂધ નહીં દે, પાટું મારશે.
આધ્યાત્મિક ઊંચાઈ જ્ઞાન ન સમજ્યા સામાન્ય વ્યવહારે નહીં સમજી શકતા. ફરી વાર ક્યારેય આપે નહીં કે ગાય પોતાના આંચળમાં જેટલું દૂધ હોય તેટલું તે નિત્ય સહેજે આપે છે, પરંતુ પછી વધારે આંચળ તાણીને દૂધ લેવાનું કરે ત્યારે ગાય પછી પાટું મારવાની સેવા કરે છે, પરંતુ દૂધ દેવાની સેવા પછી નહીં કરતી. બહુ કરી ભૂગા કાઢની કે વરાણીનું એમાં મજા નહીં. ઓલી વાત તો આપણે સાંભળી છે ને, પેલા રોજ મંદિરે આવે ને ઓલા કે આ મંદિર થાય તમે કાંઈક લખાવો, તો કે લખાવીશ. હવે એની પાસે કાંઈ નહીં, મહિના સુધી માથું ચડાવ્યું એટલે આવે ને કે કાંઈક લખાવો. એક દી તાણે કીધું સારું લખો 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 લખો, તુલસી પોપટ હવેથી મંદિર નહીં આવે, લખી લો કે આ ફાળો તો બીજું કરવું શું તમે કર્યો ક્યાર કાળો માટે લખો આ ફાળો. આવું છે, એક ગામમાં મંદિર બાંધવાનું તે અમારી જેવા સાધુ ગયેલા ને પછી સભામાં બહુ મહિમા ગાયો, આ મંદિરની સેવા મળે નહીં એમાં આ સંતો રહેશે ને. હવે ઓલા પાસે પૈસા બહુ નહીં બિચારે દેવાય એટલા દીધા, પછી ભી બહુ મારી, બહુ જ ભી મારી, અને પછી કે આવા સંતો મંદિર થશે ત્યાં રહેશે ને તમને સત્સંગનો લાભ મળશે. આ સાધુ કે એક એક સાધુ કરોડ કરોડ રૂપિયા દેતા ન મળે, એક જણો ઊભો થઈને કે તેમાંથી એક વેચી નાખો ને મંદિર કરો માથું ખાવશો તે. શોખ તમારે જાગ્યા ને પૂરા અમારે કરવા. હા શોખ એના પાછા એમ કે અમે તો તમારા કલ્યાણ અર્થે, તે અમારા કલ્યાણ આમ થાય છે, કોઈ બીજી રીત નથી. પહેલા આપણે ગયા હતા ખબર છે નર્મદામાં, ત્યાં ના સંન્યાસી મળ્યા હતા, તો અમે એની અરે બેઠા હતા, પછી એ સંન્યાસી શું બોલ્યા ખબર છે, એણે જે કીધું એ કહું, એ કે સંન્યાસી મર ગયે ના ના કર ઓર સાધુ મર ગયે ખા ખા કર ગે. એવો ડાયલોગ છોડ્યો એણે, એ કે અમે બધા મરી ગયા નાઈ નાઈન કે મહિમા સમજ, અને તમે બધા મરી ગયા ખાઈ ખાઈને કે. માટે ચેતવું ઓકે, નહીં આમ નામ જાય બધું પૂરું થઈ જાય ખબર ન રહે. ભલી એક કહેવત છે જગતમાં, આનું ગયું આણામાં, પછી આનું ગયું થાણામાં, અને આનું ગયું પાણામાં, એમ લોકો કહે છે, અને કોકનું ગયું આમ નામ. માટે વિવેક રાખીને ડાયા માણસે પ્રભુ ભજવા, બીજી બબાલમાં પડવું નહીં. ગાયના આંચળમાં જેટલું દૂધ હોય તેટલું તો નિત્ય આપે છે, પરંતુ પછી વધારે આંચળ તાણીને દૂધ લેવાનું કરે ત્યારે ગાય પાટું મારીને સેવા કરે, પરંતુ દૂધ દેવાની સેવા નહીં કરે. ભાઈ લોભની દુષ્ટતાનું વર્ણન કરે છે, રુચિ વિના જે વધારે જ્ઞાન કરાવે. હવે જોજો, હવે આ અમારે આવ્યું, હું કહું છું ને તમને, રુચિ વિના જે વધારે જ્ઞાન કરે કરાવે. ક્યારેક આપણને પણ જે પહેલું હોય ને તે પરાયણ નહીં કરવું, કરે કરાવે પોતેને પણ. આ વસ્તુ એવી છે, જો ભાવ હોય ને તો સરખું થાય, નહીં તો પછી બગડે. કોકને બહુ ઈચ્છા ન હોય ને આપણે એમ કે બેસ, અને પછી એને ઉભો જ ન થવા દઈ, ફરી વાર કોઈ દી આવે નહીં, અને પછી આપણે એમ કહીએ મારી ભાઈ તમે કોઈ બેહતા નથી, કોણે ના પાડી દીધીશ તમને. એટલે ભાઈ કોઈએ અમને તમારી પાસે બેહવાની ના નથી પાડી, પણ અમારે જીવતા રહેવું છે એટલે અમે આઘા રહી છીએ. સમજ્યા, ઉમંગ જાગી જાય તો જગાડીને જ્ઞાન કરાવે ને. ઘણાને તો એમ કે મારે શ્રીજી મહારાજનું પદ લેવું છે, 12 વાગ્યે બધાને ધર્મશાળામાં જઈને સાધુને જગાડ્યા ને સાધુએ ધાબળી નાખી દીધી ને પછી બોલ્યા. હુતા જગાડ્યા 12 વાગ્યે એટલે ઘણાને એવું થાય હું બધાને હુતા જગાડું 12 વાગ્યે, તો જગાડીને વાતું શરૂ કરે સાંભળો. એટલે હું વાત દે ને તો કે નહીં તમારા કલ્યાણની વાત છે, કલ્યાણની વાત થાય મહારાજ કરે એવી નહીં હો, પછી આ આવા છે ને આવા છે એવી. એને હક નોચી ઊંઘ આવી નહીં, ઉકળાટ થઈ ગયો કોકનો અભાવ વધારે, તે કાંઈક ઓકીને કાઢે પછી શાંતિ થાય ને પછી ઊંઘ આવે ને, એ હુતા જગાડે. બોલો, આવા જ્ઞાન ન કરાવાય, માપમાં રહેવું. તેમજ વધારે ભજન સ્મરણ કે ધ્યાન કરે કરાવે, ઓલ્યાની રુચિ ન હોય એટલું ભજન કરાવે, વધારે સ્મરણ કરાવે ધ્યાન કરાવે, તો અંતે તેનો અભાવ થઈ જાય છે. લ્યો આ મનોવૈજ્ઞાનિક વાત છે.
અભાવ થઈ જાય. આ છોકરા જાણે છોકરાના મા બાપ બહુ ભગત હોય ને, પછી છોકરાને પરાયણે વધારે માળા કરાવે ને વધારે ઓલ્યો એવો ખી જાય ને, પછી ઠામુકો સત્સંગ જ ન કરે. એના બાપાને ને બાને એ એમ જ માને કે આ માળા કઈ સદીના ભગતડા મા બાપ ભટકાણા મને તોડી નીકળ્યો. એને રુચિ હોય એટલું કરાવો, ધીમે ધીમે રુચિ વધે, સત્સંગ થાય. પણ આને તો એમ જ થાય કે મારો છોકરો તો અટાણ છે જ, આમ હોવો જોઈએ એકાંતિક. અરે ભાઈ રવાઈ દો, રવાઈ દો, એને રુચિ થવા દો. નકરો ઉપદેશ બકબક કરીને કર્યા કરવામાં ઓલો ઠાકીને તમારા અભાવ લઈને તમારાથી દૂર થઈ જાય છે. સાચી વાત એ થોડી કંઈ નહીં માને, માટે જાળવા જાઓ. છોકરાને લઈને હારે આવે ને સ્વામી દંડવત કરે, એક કરે તો કે એક નહીં, પાંચ કર, પાંચ કરે ને તો કે હજી કર. હવે ફરી વાર એનો બાપુ એમ કે ને હાલ મંદિર જવું છે, હારે જ ન આવે, માર ન થવું, તમે મંદિર જાઓ હું ટીવી જોઈશ. કાં તોડાવી નહીં ખબર પડે દંડવટ કરાવી કરીને, તમે તો એકેય ન કર્યો પાછો. આવું થાય છે, અંતે એનો અભાવ થઈ જાય છે. અને પછી તેમાંથી પાકા નાસ્તિક થઈ જવાય છે. લે સાંભળો, હા કંઈક ના છોકરા નાસ્તિક થઈ ગયા, એના મા બાપની આવી વધારે પડતી બહુ વેવલાઈને જે ગણો એ. લોભી જ્ઞાની અતિ હોવત જીતના, આપ કે દોષને લેવત તીતના, ત્યાગી હોય લોભ કરે જેતા, આપ કે દોષને જાણે તેતા. આહા, જેવો અતિ લોભી હોય છે તેવો જ્ઞાની હોવા છતાં પોતાનો દોષ લેતા નથી, જાણતા નથી. અર્થાત લોભીને પોતાનું જ્ઞાન પોતાને કામ લાગતું નથી, કોકને લાગે, તેથી તેને પોતાના દોષ ઉઠતા નથી. તેમજ જે ત્યાગી છે એને લોભ કરે છે તે પણ પોતાના દોષોને જાણતા દેખતા નથી. નહીંતર તો ભાગવતની પારણી કરતા હોય, કથા વાર્તા કરતા હોય, વાંચતા હોય, ભણ્યા હોય, બધું હોય, પણ તે ત્યાગી નહીં. પોતાને પોતાનું જ્ઞાન પોતાના દોષો ઓળખવા માટે ઉપયોગી થતું નથી, કામ જ લાગતું નથી, આટા જ મૂકી દે. બોલો, આવા લોભી ત્યાગીઓ વાત વાતમાં પારકા દોષ દેખાડે અને તેમાં ઘણી જાતનો ન્યાય બતાવે પાછા, અને તેમાં વચ્ચે કોઈ કાંઈ કહે તો તરત જ તેને વિમુખ કે, હજો તમને એવું ગરબડે. જ્યાં સુધી ભગવાન પ્રગટ હોય ત્યાં સુધી એવું કોઈ જ્ઞાન આવી ન શકે, પણ જ્યારે ભગવાન અંતર ધ્યાન થાય છે ત્યાર પછી લોભ જ્ઞાન રૂપે થઈ જાય છે. બોલો, લોભ પોતે જ્ઞાનનું રૂપ લઈને આવી જાય છે. તે લોભ દેખાય જ નહીં, જ્ઞાન દેખાય. જ્ઞાનની ઓછ લઈ જેટલો લોભ કરવામાં આવે છે તે જ્ઞાનરૂપ થઈ જાય છે, અને ત્યાગીમાં જો કામ કે ક્રોધ આવે તો તે પ્રગટ દેખાય છે. તે છુપાવ્યા છુપતા નથી, પરંતુ ત્યાગીમાં જો ખરેખર લોભ હોય ને તો પણ તે કોઈના ઓળખ્યામાં આવતો નથી. સાધુ સંતો સંપ્રદાયના મહંતો મોટેરાઓમાં જો ખરેખર લોભ હોય તો પણ તે કોઈને દેખ્યામાં આવતો નથી. શું કામ કરે છે, કેમ છે, તે લોભ પરમાર્થના રૂપમાં આવ્યો હોય છે. બોલો, અમારા હારું નથી, જગતનું કલ્યાણ કરવું છે મારે, તેથી પરના ભલા માટે છે એવું દેખાય છે, માટે ઓળખાતો નથી. કેટલાક ત્યાગી છે તે ગુરુને માટે અને દેવ મંદિરને માટે ધન સંપત્તિ રૂપ માયા ભેગી કર્યા કરે છે. બોલો, વડાઓ માટે, મંદિરો માટે, દેવો માટે કઈ કઈ અને ઉઘરાવ્યા કરે અને ભેગું કર્યા કરે. પણ જ્યાં માયા હોય છે ત્યાં હૃદય શુદ્ધિ રહેતી નથી, રહેતી નથી. માયા માયાનો ભાવ જણાવે જણાવે જણાવે, ભલે જે ભાવથી માયા મંગાતી હશે, ભેગી કરાતી હશે, જેને માટે ભેગી કરાતી હશે એને માટે, પણ જ્યાં માયા જાજી ભેગી થઈ ગઈ ત્યાં હૃદય શુદ્ધિ જ નથી રહેતી. તેથી પરસ્પર સુહૃદ પણ રહેતું નથી. જોજો, હૃદય અશુદ્ધ થયું, અહમ મમતા થઈ, એટલે પરસ્પર સુહૃદ પણ એટલે મિત્રાચારી હતી તે મટી. પછી એકબીજાના પ્રથમ દોષ આવ્યા દેખાણા, પછી લીધા. જેને માયા ઉપર તાન હોય તેવો એમ કહે છે જે આમાં જ ભગવાનની પ્રસન્નતા. બોલો, પછી એકબીજાના દોષ લે ને એ દોષ વધતા જાય, પછી બે ઝૂંડ થાય, પછી ફાટા પડે, લડાઈ થાય,
કોર્ટ, કચેરી, પોલીસ, વકીલ, આ તે બધું થાય. આ બધું ધન સંપત્તિમાંથી થાય છે. અને ઘણાને એવું બધું માયા ઉપર તાન હોય છે તે એવી વાતો કરે, આમાં જ ભગવાનની પ્રસન્નતા છે. અર્થાત ખૂબ મહિમાની વાત કરી, દેવ મંદિર અને ગુરુને અર્થે ધન સંપત્તિની સેવા કરાવવી તેમાં જ પરમાત્માનો રાજીપો છે એમ તેઓ માને છે. એટલે ખૂબ જ મહિમા કે, ખૂબ જ મહિમા કે. પણ મહિમા કહીને પાછળ આશય એટલો કે ધન આપો, દેવનો, મંદિરનો, ગુરુનો, તીર્થનો, પાટોત્સવનો કે કથા, જ્ઞાન યજ્ઞ, પારાયણનો, સમૈયાનો, ઉત્સવના, યજમાનનો, જે મહિમા કહેવો એ કીધા પછી વાત એટલી છે કે કાંઈક લાવો, કાંઈક દો બસ. અને એમાં જ રાજીપો છે ને, એમાં જ કલ્યાણ છે એમ કરીને પૈસા જ ભેગા કરાય છે. ત્યાગીઓ પોતે માયામાં અપાર દોષ દેખાડે, સૌને કહે કે માયા નઠારી છે, માયા નકામી મિથ્યા છે. પણ જ્યારે ગ્રહસ્થ તે જ માયા ધર્મગુરુને માટે આપે કે દેવ મંદિરને માટે આપે ત્યારે તે માયાનો કાંઈ દોષ લેતા નથી, તરત જ એમાં માંડે પ્રેમ કરવા. જેટલા લોભી ત્યાગીઓ છે તેઓ તો લોકોનો માન સન્માનાદિક દ્વારા પ્રેમ સંપાદન કરીને છેવટે ગુરુ માટે અને દેવને માટે માયા લેશે. એમનું દેશ વિદેશમાં વિચરણ કેવળ ને કેવળ ધન એકત્રિત કરવા માટેનું હોય છે, ભૌતિક વિકાસ માટેનું જ હોય છે, એમાં આધ્યાત્મિક વિકાસનો સત્યાનાશ નીકળી જાય છે. એવો જે કાંઈ હરે ફરે પધરામણી કરે, વિચરે, કથા કરે, જ્યાં જાય ત્યાં પ્રચાર કરી, માણસને ભેગા કરે, ભગવાનનો કે ગમે એનો મહિમા ગાય, એમ કરીને લોકોના માન સન્માનાદિક સંપાદન કરે, લોકોને હેતપ્રીત કરે, લોકોના બે કામ કરે, પ્રેમથી બોલાવે, ઉતારા પાણી, ચા પાણી હાચવે, સંબંધો રાખે, આ બધું કરીને લોકોનો પ્રેમ સંપાદન કરે, પ્રેમ સંપાદન કર્યા પછી આશય એટલો છે એની પાસે કંઈક સેવા કરાવવી. વાત આ છે. આને કોણ સમજે કહો છે? એના જીવને નિર્વાસનિક કરી નાખવો, એનામાં રહેલા કામ કરોડ લોભાદિક દોષો ટાળી દેવા, એને ભગવાનમાં જ પ્રેમ કરાવી દેવો, અખંડ ભગવત સ્મરણ કરે એવો કરી મૂકીને એને પરમાત્મા પમાડી દેવા, આવું કાંઈ આના પેટમાં તાન નથી. તાન એટલું છે એની પાસે સેવા કરાવવી, એને રાજી કરીને એની પાસેથી જે ખરે એ ખેરવવું. એટલા માટે દોડધામને દેશ વિદેશનું વિચરણ હોય છે, ભોગા કાઢ નાખે એવી વાત આવે છે. જગતના જે સાધુ છે તેઓ તો એમ કહે છે કે જો ધનનો ખર્ચ નહીં કરો તો તમારો મોક્ષ ક્યારેય નહીં થાય, પૈસામાં જ મોક્ષ, બીજી વાત નહીં. બધા ધર્મ નિયમોને અદલ બરાબર પાળે પણ ધનનો ખર્ચ ન કરે તો તેને તે લોકો નામરદ કહે છે અને કહે છે કે આ તો માયામાં હાપ થઈને રહે છે, હાપ થઈને, કેમ જે અમને કાંઈ દેતો નથી. જે માયાનો ધનનો ખર્ચ ન કરે તે ભક્ત નથી, તેને માયામાં જ હેત છે, માયાને ખર્ચ્યા વિના મોક્ષ ક્યાંથી થશે એવું કહે છે. જ્યારે પ્રગટ ભગવાન વિરાજમાન ન હોય ત્યારે આ બધા માયા ઉપર તાન તોડે છે. એકાંતમાં બેસીને લોકો ખૂબ જ ધ્યાન કરે, જ્ઞાન વાર્તા કરે, એકાગ્ર મનથી શાસ્ત્ર વાંચે, માયાની અપાર નિંદા કરે, શબ્દે શબ્દે વારંવાર પિંડ અને બ્રહ્માંડનો નિષેધ કરી નાખે, ઉચ્છેદ કરી નાખે, અત્યંત તુષ્ટ બતાવે. પણ જો વિચારવામાં આવે તો તે બધાના હૃદયમાં માયા મેળવવાની તૃષ્ણા હોય છે, ઉમેદ હોય છે. ગ્રહસ્થની સાથે કરોડો પ્રકારના ક્લેશ કરે પૈસા માટે, પણ તે માયા ત્યાગીના ઉપયોગમાં લેશ માત્ર પણ આવે નહીં. બોલો, ભલે જેટલી ભેગી કરવી એટલી કરે, સાધુ સંતોને એ માયા કાંઈ કામમાં ન થાય, ક્લેશ કરવા હોય એટલા કરો, પણ તે માયા ત્યાગીના ઉપયોગમાં લેશ માત્ર પણ આવે નહીં. શ્રીહરિ રોજ આવી રીતની વાતો કરતા, એણે જો એના ઉપયોગ માટે જ ભેગી કરી હોય તો એના જેવી કોઈ ભૂલ નથી. ઠીક, હરિભગતના રૂડા માટે, એના કલ્યાણ માટે કોઈ મંદિર બંધાતું હોય, કોઈ ઉત્સવ સમય હોય, અને ધનવાનોની પાસેથી એમણે ધન લીધું, એ તો ધનવાનનું કલ્યાણ થશે ને એ ધનથી અનેકના રૂડા થશે. પણ જે ત્યાગીએ પોતા માટે કે મેં આ કર્યું એમ કેવડાવવા માટે જો આ બધું કર્યું હશે તો એને એ કાંઈ કામમાં નહીં આવે, ભોગય નહીં મળે ને એનું માનય નહીં મળે.
શ્રી હરિ રોજ આવી રીતની વાતો કહેતા. કેમ જે શ્રી હરિને સંતોના ઉપર ઘણું જ હેત રહેતું. જ્યારે દિવસ 4 ઘડી બાકી રહ્યો ત્યારે હરિભક્તો ફરાળ કરી રહ્યા. તે સમયે આવીને શ્રી હરિએ સભા કરી. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. લાલવડની છાયાને જોઈને શ્રી હરિએ ખુલ્લા મેદાનમાં સભા કરાવી. જીવુબાની અનુપમ ગાડી હતી તેના ઉપર ઘનશ્યામ શ્રી હરિ બેઠા. ભુજના હરિભક્ત સુતાર ભગવાનજીભાઈ સારા જરિયાની વસ્ત્ર લઈને આવ્યા હતા અને શ્રી હરિને તે બધા વસ્ત્ર પહેરાવ્યા. થોડીક હાન થાય ને એટલે વડલા હેઠળ અંધારું થઈ જાય એટલે થોડીક ગાડી આમ લેવડાવી. તેમણે શ્રી હરિના ઉપર બહુ જ પ્રેમ હતો એટલે તેમણે ખૂબ જ સ્નેહથી તરબોળ થઈને શ્રી હરિની પૂજા કરી. આમાં ગયો ને શ્રી હરિ રોજ આવી વાતો કહેતા. કેમ જે શ્રી હરિને સંતો ઉપર ઘણું જ હેત રહેતું હતું. સંતો ઉપર હેત બહુ રહેતો ને એટલે એમને માયામાંથી બચાવવા આવી રોજ વાતો કરતા. ભુજના હરિભગત ભગવાનજીભાઈને શ્રી હરિ ઉપર ખૂબ પ્રેમ હતો એટલે તેમણે ખૂબ જ સ્નેહથી તરબોળ થઈને શ્રી હરિની પૂજા કરી. દેશ દેશના બધા હરિભક્તો જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે સંધ્યા સમય થઈ ગયો. અપાર મશાલો પ્રગટી ચૂકી હતી. સંતો ગોડી બોલ્યા અને પછી સૌએ આરતી કરી અને ઉમંગથી ઝાંઝ અને મૃદંગ વગાડતા હતા. આનંદાનંદ સ્વામીએ સોનાના મનોહર મોટા થાળમાં વાટો મૂકીને પ્રગટાવી અને પછી શ્રી હરિની આરતી કરી. અગરબત્તીનો સુંદર ધૂપ કર્યો. બધે અપાર સુગંધ પસરી ગયો. લોકો જય 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 બોલીને આરતીનો જયઘોષ કરતા હતા. શ્રી હરિ અને સ્વામી રામદાસજી બંને જોડે ઊભા હતા. પછી બંને મળીને સાથે ધૂન કરવા લાગ્યા. તેમના પછી બધા સંતો અને હરિભક્તો ધૂન બોલવા લાગ્યા. સૌના મનમાં ઘણો જ ઉત્સાહ હતો. બધા એક તાલથી તાળીઓ પાડતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના એકાદશીના ફરાળ પછી સાંજે આરતી અને ધૂન કરી એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની